હાલ અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે દયનીય છે ગંભીર છે અફઘાનમાં જ્યાં તાલિબાનોએ કબજો કર્યો ત્યાં ઠેર ઠેર રસ્તાઓ બ્લોક થઈ ગયા રસ્તા બ્લોક થતા એરપોર્ટ પર જતા પણ તેઓ અસમર્થ બન્યા હતા જોકે એનકીન પ્રકારે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે જાણ થઈ કે એરપોર્ટ પર પણ તાલિબાનીઓના કબજામાં આવી ગયું છે શિવાંગ દબેનું કહેવું છે કે તાલિબાનોના કબજા બાદ તેઓ અફઘાનિસ્તાનમાં શું કરવાના છે તે કોઈને ખબર નથી બેંકમાં રૂપિયા નથી અને બધા જ કામ લોકોના અટકી ગયા છે હવે ભવિષ્યમાં શું થશે તેની પણ કોઈને ખબર નથી તમને કહ્યું કે જ્યાં સુધી કાબુલમાં ફ્લાઇટમાં બેઠા અને ફ્લાઈટ ઉપડી નહીં ત્યાં સુધી તેઓ ડરતા રહ્યા હતા તેમણે કહ્યું કે કાબુલમાં પચાસથી સાઠ મીટરના અંતરે તેમણે અનેક બ્લાસ્ટ જોયા શિવાંગ દવે જાણીતા કવિ હરીન્દ્ર દબેના મોટા દીકરા રોહિત દબેના દીકરા છે અને છેલ્લા બાર વર્ષથી તેઓ અફઘાનિસ્તાનમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અફઘાનિસ્તાનમાં તો અફઘાનિસ્તાનનો આતંકનો કાળો કેર છે વલસાડના માલવણ ગામના ઈશ્વરભાઈ પટેલ પણ અફઘાનિસ્તાનથી માદરે વતન પરત ભર્યા ઈશ્વરભાઈ હાલ તેમ માદરે વતન પહોંચ્યા પરંતુ હાલ પણ તેઓએ આતંકના કાળા કેરને યાદ કરી દે રડી પડે છે ઈશ્વરભાઈ અમેરિકન સેના અને ભારત સરકારના પ્રયાસોથી સ્વદેશ પરત ફર્યા પોતાના સંતાન પરત ફરતા તેમનો પરિવાર પણ ખુશ છે અફઘાનિસ્તાનમાં હાલ કેવી સ્થિતિ છે તે અંગે ન્યૂઝ એટીન સાથે ઈશ્વરભાઈએ વાતચીત કરી ઈશ્વરભાઈ છેલ્લા ચાર મહિનાથી અફઘાનિસ્તાનમાં મિલિટરીના કેમ્પમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરતા હતા જ્યાં અમેરિકાએ પોતાનું લશ્કર હટાવી દેવાની જાહેરાત કરતા પંદરમી ઓગસ્ટે તાલીબાનીઓએ દેશના વિવિધ વિસ્તારમાં કબજો જમાવવાનું શરૂ કર્યું હતું આતંકીઓના હાથમાં દેશ આવી જતા ઈશ્વરભાઈ માટે જીવ બચાવવો પહેલું કામ હતું અને તેઓ સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ કાબુલ એરપોર્ટ પર પણ તાલિબાનીઓનો કબજો હોવાથી તેઓ પરત ફરી શકતા નહોતા અને આખરે ઓગણીસમી ઓગસ્ટે તેમને સ્વદેશ પરત ફરવાનો નંબર લાગ્યો અને તેઓ અફઘાનથી કતાર થઈ અને ત્યાંથી દિલ્હી પહોંચ્યા હતા મોતના મુખમાંથી પરત ફરેલા ઈશ્વરભાઈ હાલ પણ તાલિબાન મોતના તાંડવની વાત કરતા થરથરી જાય છે તમે કાબુલ એરપોર્ટ પર જ ત્રણ દિવસ ગુજાર્યા હતા અને કાબુલ એરપોર્ટના જોયેલા દ્રશ્યો વર્ણવતા તેમની આંખોમાં જળહળી આવી જાય છે તને ઓને ભાઈ જો ને પેલો તમને રડવા આવે છે પરિસ્થિતિ ભાઈ અમારી લાઈફમાં અમે કોઈ દિવસ જોયેલી નહીં અમને મૂકવા એમ થતું કે અમારે અમારી ફેમિલીને મળીશું કે નહીં મળીશું આવી અમે થયા હતા અમે કોઈ એક કલાક ઊંઘે કોઈ બે કલાક ઊંઘે કોઈ ડિફેક્ટમાં કોઈ ખાવાનું લેવા જાય તો બધાના જોડે એક જ્યુસ લઈ આવે કે જે પ્લાસ્ટિકમાં આવી લઈ આવે ને બધા બેસીને ખટા ને આ રીતના અમે પરિસ્થિતિમાં ભાઈ પાંચ છે દસ દિવસ અમે જે પાંચ જે પાંચેક દિવસ જે કાબુલ એરપોર્ટમાં રહ્યા ને બહુ ખરાબ પરિસ્થિતિમાં રહ્યા હતા આ સોળ તારીખથી અમે એરપોર્ટમાં બેઠેલા હતા અને ત્રણથી ચાર દિવસ અમે એરપોર્ટમાં બેઠેલા કે આજે નંબર લાગશે કાલે નંબર લાગશે ઓગણીસ તારીખે અમારો નંબર લાગ્યો ભાઈ અને ઓગણીસ તારીખે યુએસ મિલિટરી અમને રેસ્ક્યુ કર્યા તે બી ડોહા કટર લઈ ગયા ડોહા કટરમાં અમે બે દિવસ રહ્યા ડોહા કટરમાં બે દિવસ રહ્યા તો બી અમે અમેરિકન સોલ્જરની અંદર રહ્યા અને અમેરિકન સોલ્જર ત્યાર પછી અમને ઇન્ડિયન એમ્બેસીને આપ્યા તો ઈશ્વરભાઈ તેમના પર બીતેલી કહાની કહેતા કહેતા ધ્રુજી જાય છે આંખમાંથી આંસુ ભરી નીકળે છે એક કહાની છે વલસાડના માલપણની અને બીજી કહાની આપ જોઈ રહ્યા છો ભાવનગરથી કે જે અફઘાનિસ્તાનથી પરત ફર્યા છે શિવાંગ દવે અને વલસાડના છે ઈશ્વરભાઈ બંને માદરે વતન પહોંચ્યા છે તેમના વતન પરત ફર્યા છે હમખેન પહોંચ્યા તમના પરિવારજનોને મળ્યા અને કાબુલમાં તમને જે ભયાવ દ્રશ્યો જ્યાં તે જોઈને સાંભળીને ડરીને તેઓ થરથર કાંપતા હતા કે તેમના પરિવારજનોને તેઓ મળી શકશે કે કેમ કારણ કે એરપોર્ટ પહોંચવું પણ મુશ્કેલ હતું તાલિબાનોએ એરપોર્ટને પોતાને હસ્તગત કરી લીધું હતું તાલિબાનોનો કબજો હતો એરપોર્ટ પર અને એરપોર્ટથી કેવી રીતે તેમના વતન પરત ફરશે ઇન્ડિયા આવશે પાછા તે પણ અનેક મુશ્કેલી હતી તો અનેક પ્રકારના પડકારોને સહન કરતા કરતાં તેઓ અફઘાનિસ્તાનથી પહોંચ્યા છે એક વલસાડ પહોંચ્યા બીજા ભાવનગર વલસાડના કપરાડા તાલુકાની માર્કેટમાં ટામેટા વેચવા આવેલા ખેડૂતને યોગ્ય ભાવ ન મળતા કુંભાઘાટ નજીક રોડની બાજુમાં ટામેટા ફેંકી દીધા આસપાસ રહેતા લોકોએ રાહદારીઓએ પણ વાહનો ઊભા રાખી ટામેટા લેવા પડાપડી કરી ખેડૂતને ટામેટાના યોગ્ય ભાવ નહીં મળતા મોટું નુકસાન થયું આ ખેડૂત મહારાષ્ટ્રના ઔરંગાબાદથી જીપ લઈને કપરાડાની માર્કેટમાં વેચવા આવ્યો હતો વરસાદ ખેંચાતા સમગ્ર ગુજરાતમાં જળ સંકટની આફત આવી પડી છે મોટાભાગના ડેમો તળિયા ઝાટક થઈ ગયા છે ત્યારે રાજકોટ જિલ્લામાં આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ વરસ્યો છે રાજકોટના ધોરાજીમાં છેલ્લા પિસ્તાલીસ દિવસથી મેઘરાજા ગાયબ છે અને વરસાદ ના આવે તો ખેડૂતોના ખેતરોમાં ઊભેલો પાક હવે મૂળાઈ શકે છે તો રાજીના ખેડૂતે તેના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું ખેડૂતને એક બીઘામાં ડુંગળીનું વાવેતર કરવાનો ખર્ચ છ થી સાત હજાર છે જેથી સરકાર પિયત માટે ડેમમાંથી પાણી આપે તો પણ ડુંગળીના પાકને નબળું જીવતદાન મળી શકે તેમ છે દોઢ મહિનાથી જે વરસાદ ખેંચાયો છે તેને લઈને ધોરાજી પંથકના ખેડૂત છે તે અત્યારે ચિંતિત બન્યા છે બીજી તરફ વાત કરવામાં આવે કે ધોરાજીમાં જે દસ વીઘાનો ડુંગળીનો વાવેતર કર્યો છે આપણી સાથે અન્ય ખેડૂત છે તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશો લાલભાઈ આજે અત્યારે વરસાદ ખેંચાવાનો છે બરાબર છે તમારે દસ વીઘાની જે ડુંગળી છે આ જો વરસાદ ખેંચાય તો કેવીક નુકસાની આવે વરસાદ ખેંચાય તો તો નુકસાની તો આવવાની છે ને કારણ કે અમારે વીસ બાવીસથી હજાર રૂપિયાનો ખર્ચો ચઢીએ વાવેતરથી લાગીને માલ તૈયાર થાય ત્યાં લગન બરોબર છે આ અમને ડુંગળી દસ રૂપિયા કિલો પડતર થાય અને જો ગવર્મેન્ટ પંદર રૂપિયા કમાય બાકી ન કરે જેટલા સોયાબીન છે કપાસ છે એને એક પાણ પડે તો એ લોકોના જે ખર્ચા નાખ્યા છે એને અડતર રૂપિયા મળી જાય ડુંગળી તો જાજા પાણી જો પાણી હોય તો જ પકવી શકે બાકી ડુંગળી ન કર પાકે નહીં ડુંગળીમાં અત્યારે એવડો ભયંકર રોગચાળો આવ્યો છે કે પાણી ની વરસાદની ખેત છે દોઢ મહિનાથી આ પાણી મળ્યું નથી તો આ ઈયળ આવી છે ડુંગળીમાં ને જો આ છે તમે જોઈ શકો છો કે આની અંદર આ મૂળિયા નખડીને બધું ફેલ થઈ ગયું છે હવે ખેડૂતોને એવું કહેવાનું છે કે હજી બે મહિનાનો પીરિયડ પાકવાનો છે અને વિગે છ હજાર રૂપિયા જેવો ખર્ચો કરી ચૂક્યા છે જો વરસાદ નહીં થાય જો વરસાદ નહીં થશે તો ખેડૂતોને કફોરી હાલત થશે જે ખેડૂતો અત્યારે પોતે ચિંતિત બની ચૂક્યા છે મુનાફ બગાલી ન્યૂઝ ગુજરાતી ધોરાજી સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ ખેંચાયો છે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે તંત્ર પાણી આપવા માટે તૈયાર છે અને પિયત મંડળીઓની જાણ પણ કરેલી છે પરંતુ તેમનો જવાબ ન મળતા પાણી છોડવામાં નથી આવ્યું સામે ખેડૂતો પણ પાણીની માંગ કરી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં બે લાખ અઠ્યાવીસ હજાર હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું જ્યારે સાબરકાંઠા જિલ્લામાં માત્ર ત્રીસ ટકા જ વરસાદ વરસ્યો તેના કારણે વાવેલા પાક સુકાવાની આરે છે આગળ પ્રતિત તાલુકાના ખેડૂતો અહીંયાના ખેડૂતો બધા ખેડૂતોએ માગણી કરેલી છે જો સરકારશ્રીએ જો એક બે વાર પાણી આપો તો અત્યારે ખેડૂતોનો જે પાક છે એ જીવંત રહી શકે એવું છે કારણ કે અત્યારે વરસાદ ન હોવાથી પાક બિલકુલ સુકાઈ રહ્યો છે અત્યારે હાલ વરસાદ ખેંચાતા નદી તળાવ કુવાના તળ અને પાણી બહુ ઊંડા જતા રહેશે કોઈ જગ્યાએ ચેક ડેમમાં કે તળાવમાં પાણી નથી અને અમારી બાજુમાં આવેલો હાથમાંથી જણાશે એમાં પાંત્રીસથી ચાલીસ ટકા પાણી છે જો સરકાર શ્રીને નમ્ર નિવેદન છે કે એમાંથી પાણી છોડવામાં આવે સિંચાઈ મંડળીઓ અમારા જે સિંચાઈ વિસ્તારમાં આવે છે એ સાતેક સિંચાઈ મંડળીઓ વિવિધ ગામોની આવે છે અને એ તમામ સિંચાઈ મંડળીઓના પ્રતિનિધિઓ પ્રમુખોને અમે ફોન મેસેજ કરી અને પાણીની માગણી બાબતે જણાવેલું છે કે ભાઈ આપશ્રીની જે કોઈ પાણીની માંગણી હોય તો અત્રેની પેટા કચેરીએ આપ લેખિતમાં રજૂ કરો પણ લગભગ અઠવાડિયે થયું છે અઠવાડિયા દરમિયાન એમની કોઈ પણ મંડળીની માગણી હજુ સુધી અમને મળેલ નથી સિંચાઈના પાણી અંગે નીતિન પટેલનું નિવેદન ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં નવી આ નથી થઈ અને નર્મદામાં એક વર્ષ ચાલે જેટલું પીવાનું પાણી ઉપલબ્ધ છે નર્મદામાં પાણી મર્યાદિત છે પણ પીવાનું પાણી મળશે રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય અને નર્મદાનું પાણી પીવા માટે રાખવામાં આવ્યું છે તેવું કહ્યું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નર્મદાના કમાન્ડ વિસ્તારમાંથી નર્મદા કેનાલોમાં આપણે પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપી રહ્યા છીએ પીવાનું પાણી જે અનામત રાખવાનું હોય એ અનામત રાખી બાકીનું પાણી ખેડૂતોનો પાક બચાવવા માટે અત્યારે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ માટે જ્યાં શક્ય છે આવી સમયે છે રહેલા કૃષિ મંત્રી આરસી ફળદુએ રાજ્યમાં ચોમાસા અને પાણીની અછત અંગે સુચારુ નિવેદન આપ્યું કૃષિ પ્રધાન કહ્યું કે રાજ્ય સરકાર તરફથી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે વહેલી તકે વરસાદ પડે રાજ્યમાં દુષ્કાળના ડાકલા ભાગી રહ્યા છે ત્યારે કૃષિ મંત્રીએ પણ સારા વરસાદની આશાવાદી રહેવા માટે કહ્યું હમણાં હમણાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાયો છે પરંતુ અમે આશાવાદી છીએ કે હજી રેઇની સિઝન પૂર્ણ નથી થઈ વરસાદ જરૂરથી આવશે એવી શ્રદ્ધા રાખીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખૂબ સારા એવા વરસાદ આપણને પ્રાપ્ત થાય આપણું પૂરું તો ભગવાન જ કરે એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દરમિયાન તકે આપણને વરસાદ પ્રાપ્ત થાય વરસાદ ખેંચાતા રાજ્યમાં કૃત્રિમ વરસાદ વરસાવા માંગ ઉઠી છે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે જ્યાં વાદળા બંધાય છે ત્યાં કૃત્રિમ રીતે વરસાદ પડે તેવો પ્રયોગ સરકારે કરવો જોઈએ પણ થયો નથી હાલ રાજ્યમાં દુષ્કાળના ભણકારા ભાગી રહ્યા છે ઓગસ્ટ પૂર્વ થવા આવ્યો છતાં પણ રાજ્યમાં પચાસ ટકા પણ વરસાદ નથી પડ્યો જળાશયોમાં પણ સરેરાશ પચાસ ટકા પણ પાણી નથી અને તેવામાં સિંચાઈથી પાણી પૂરું પડે તેમ નથી ભૂગર્ભ જળ પણ તળીએ છે ખરીફ સિઝનને કઈ રીતે બચાવી એ ખેડૂતો માટે મોટો પડકાર છે ખેતી અને પશુપાલન પર વરસાદની અછતથી ખૂબ જ માઠી અસર પહોંચી રહી છે

પણ અડતાલીસ કલાકમાં નૈબત સાત સેન્ટીમીટરનો ઘટાડો નોંધાઈ રહ્યો છે હાલ નર્મદા ડેમમાં પચાસ ટકા કરતા પણ ઓછું પાણી છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ વીસ મીટર જેટલો ખાલી છે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ન પડતા આવક પણ ઓછી છે તો સપાટી પણ છેલ્લા દસ દિવસથી એકસો પંદરથી એકસો સોળ મીટર વચ્ચે છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો પંદર પોઈન્ટ પંચોતેર મીટર છે જોકે ઉપરવાસમાંથી બાર હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અગાઉ સિંચાઈ માટે મુખ્ય કેનાલમાં રોજ બાર હજાર ક્યુસેક પાણી અપાઈ રહ્યું હતું જે હાલ વધારીને અઢારથી વીસ હજાર ક્યુસેક કરવામાં આવ્યું છે ડેમમાં હાલ ચાર હજાર એમસીએમ લેવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે જો કે આવનારા દિવસોમાં જો વરસાદ ખેંચાય તો ડેમમાં પણ જળ સંકટ ઊભું થઈ શકે છે સરદાર સરોવર નર્મદા ડેમ છે નર્મદા ડેમની સપાટીમાં વધઘટ નોંધ નોંધાઈ રહી છે ખાસ કરીને જોવા જઈએ તો ઉપરવાસમાંથી પાણીની આવક પણ ઘટી જતાં હાલ નર્મદા ડેમની સપાટી સ્થિર છે થઈ ચૂકી છે લગભગ એકસો પંદરથી એકસો સોળ મીટરની વચ્ચે હાલ નર્મદા ડેમની સપાટી રહે છે કારણ એટલું છે કે જે આવક થઈ રહી છે જેની સામે જાવક જે છે એ મેઇન કેનલમાં વધુ કરતાં હાલ નર્મદા ડેમની સપાટી સ્થિર છે જે ગુજરાતના ખેડૂતોને પોતાનું જે ઊભા પાકને જીવનદાન આપવા માટે સરકાર પાસે જે પાણીની માંગણી કરી છે જેને કારણે સરકાર દ્વારા પણ જે મુખ્ય કેનલ છે મુખ્ય કેનલમાં બાર હજાર જેટલું કિસક પાણી આપવામાં આવતું હતું જેને હાલ વધારી સત્તરથી અઢાર હજાર જેટલું કિસક કરી દેવામાં આવ્યું છે ત્યારે હાલ નર્મદા ડેમ છે એ ગુજરાતની જીવાદોરી છે એ સાબિત થઈ રહી છે પરંતુ જો ચોમાસું ખેંચાય અને વરસાદ ન પડે તો જે નર્મદા ડેમનું જળસંકટ છે એ જળસંકટ પણ થઈ શકે છે અને ડેમમાં મુશ્કેલી પણ પડી શકે છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ બાવીસથી વિધાનસભાની ચૂંટણી આવનાર છે જેને લઈને જે તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગ્યા છે ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક બીજી સપ્ટેમ્બરે નર્મદાના કેવડીયા કોલોની ટેન્ટ સિટી બે ખાતે યોજાશે પહેલી સપ્ટેમ્બરે મિટિંગ માટે હાજર રહેનારા લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને આ બેઠકમાં કોવિડની ગાઈડલાઇન પ્રમાણે મર્યાદિત સંખ્યામાં નેતાઓ અને હોદ્દેદારો હાજર રહેશે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ભાજપના નેતાઓએ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ટેન્ટ સિટી ટુમાં પહેલી સપ્ટેમ્બરથી ત્રીજી સપ્ટેમ્બર સુધી ભાજપની કારોબારી મીટિંગ યોજાવા જઈ રહી છે બે હજાર બાવીસની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જે માટે જે કારોબારી મીટિંગ યોજાવાની છે જેમાં એક દિવસીય કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ પણ આવવાના છે ત્યારે હાલ જ જે સંગઠન મહામંત્રી અને પ્રદેશ મહામંત્રીએ આ ટેન સિટી ટુની મુલાકાત લીધી છે કે જે વ્યવસ્થા જે બેઠક વ્યવસ્થા છે જે કોન્ફરન્સ હોલ છે એ કઈ રીતની વ્યવસ્થા છે અને કઈ રીતે કરવામાં આવે એ રીતને આજે એક મુલાકાત લીધી છે ત્યારે કહી શકાય કે જે એકથી ત્રણ સપ્ટેમ્બર સુધી જે ભારતીય જનતા પાર્ટીની કારોબારી મિટિંગ જે યોજાવાની છે જેની તૈયારીઓ હાલથી શરૂ કરી દેવામાં આવી છે દીપક પટેલ ગુજરાતી યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીના પર્વને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી કોરોના કાળમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી ગાઈડલાઇન્સ સાથે કરવામાં આવશે મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરે તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે જન્માષ્ટમીના પર્વ પર મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમ મટકી ફોડ જેવા કાર્યક્રમ નહીં યોજાય જન્માષ્ટમી નિમિત્તે મંદિરને લાઇટથી શણગારવામાં આવશે પૂર્ણ રીતે ભગવાન ઠાકોરનો જન્મદિવસ છે તે માટે રોશનીથી મંદિરને શણગારવામાં આવશે મહામારીના કારણે સંપૂર્ણ એસઓજીને લાગુ કરવામાં આવશે જે રીતે અમે બસો માણસથી વધુ એકઠા નહીં થવા દઈએ અને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને સેનિટાઈઝરથી દરેક વ્યક્તિને અમે દર્શનનો લાભ આપીશું હવે વાત કરીશું હૈદરાબાદની વોટર વોરિયર્સ કલ્પના રમેશની હૈદરાબાદની સુકલાની અદ્ભુત ઐતિહાસિક વિરાસત છે અને કલ્પના રમેશ જેવા જળ યોદ્ધા તેને બચાવી તેને નવી જિંદગી આપી રહ્યા છે આ અભિયાનથી ગ્રાઉન્ડ વોટર પણ રિચાર્જ થઈ રહ્યા છે જો આ પ્રયાસ ન થયો હોત તો ઐતિહાસિક ધરોહર માત્ર એક વાર્તા બનીને સીમિત રહી જાત હવે જેમ જેમ બાવળીયા વર્ષોથી જમા શહેરી ગંદકીથી હટી રહ્યા છે તેમ તેમ આ શહેરના ગ્રાઉન્ડ વોટરને રિચાર્જ કરવા અને વોટર સિક્યુરિટીને મજબૂત કરવા માટે ફરીથી તૈયાર છે And you can see water right behind me. There is water that we found in this well. Earlier was a huge garbage dump. Cities were built around traditional water systems to give water to communities. It provided water to communities. It provided a social cultural space for people that lived around the wells. Today we've lost this language. If we can restore these stepwells and bring back water like these, the groundwater here can improve, and the communities around can enjoy this groundwater for a long time and make it sustainable for themselves. We really need to step up, create a lot of awareness, and bring communities in for the change, connecting people to water because urban stories are not really connected with the water stories. While uh, doing well restorations, I realized that these are great collection points for rainwater. And uh, when I saw the success story of uh, two, three wells we restored, I started uh, taking it on me to restore uh, the heritage step wells in our city. We have been very, very dependent on the pipe supply, the tankers, and uh, you know, on bore wells. So I wish to bring back the context, you know, we need to reconnect people to the well. It's not just water and improving groundwater, but it it is also showcasing respect to water.